દર્શક મિત્રો, અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલ મહાદેશમાં આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જયારે વાત કરવામાં આવે આપણે ડેઈલી રૂટીન લાઈફમાં આપણે સાંભળતા હોય છે, કોઈ અત્યાચારની બાબત સાંભળતા હોય છે, ઘણી બધી ચોરીની બાબતો સાંભળતા હોય છે, ઘણી બધી ઘટનાઓ આપણને રોજબરોજ ન્યૂઝ પેપરમાં, ન્યૂઝ રૂમમાં કે કોઈ બીજી જગ્યાએ આપણને એ બાબત સાંભળવા મળતી હોય છે. પણ સૌથી સેન્સિટિવ જયારે બાબત હોય આ બધી જ ઘટનાઓમાં કે કોઈ છોકરીને આપણે ખૂબ જ લાડકોડથી એને આપણે મોટી કરીએ છીએ, ત્યારબાદ એને આપણે સારો એવો છોકરો જોઈને, સારો એવો શાસન પક્ષ જોઈને તેને પરણાવતા હોઈએ છીએ, ઘણા બધા દુઃખની સાથે અને વિશ્વાસની સાથે કે જમાઈ અને જમાઈના જેટલા પણ ફેમિલી મેમ્બર્સ છે કે આપ મારી દીકરીને એટલું સરસ રીતે સાચવશો તેવા એક લાડકોડથી અને તેવા જ વિશ્વાસની સાથે તેનું કન્યાદાન કરતા હોય છે. પણ થોડા સમય બાદ જયારે ખબર આપણને પડે છે કે તે છોકરી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, દહેજની માંગણી થઈ રહી છે, તેને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે, ઘણી બધી આવી ઘટનાઓની અંદર તે ઘટના સૌથી વધારે મોખરે આપણને લાગતી હોય છે. કારણ કે તે તમામ વાચકના ઘરમાં પણ દીકરીઓ હોય છે, તેમના ઘરમાં પણ બીજી દીકરીઓને વહુ તરીકે લાવી દે છે, પોતાની દીકરીને બીજા ઘરના વહુ તરીકે મોકલી હોય છે. તો એક સેન્સિટિવ મેટર બની જતી હોય છે અને આવી જ એક સેન્સિટિવ મેટરની જયારે આપણે આજે વાત કરવાના છીએ કે ગાંધીનગરમાં એક ઘટના બની છે અને ગાંધીનગરમાં એક એવી ઘટના બનવા પામી છે કે જમાઈએ પુત્રી ઉપર માર માર્યો, તેની ઉપર અત્યાચાર કર્યો છે, ત્યારબાદ તેની આખી ઈજા પહોંચાડી છે અને તે જમાઈ ને જયારે શાસ્ત્રી પક્ષ તરફથી માર મારવામાં આવે છે અને રસ્તા ઉપર તેને લાવીને માર મારવામાં આવે છે. તો અહીંયા આવી ક્યાંક એવું લાગી રહ્યું છે કે અહીંયા શાસ્ત્રી પક્ષ દ્વારા પોતાની દીકરી પ્રત્યેની લાગણી બતાવવામાં આવી છે અને તે લાગણીમાં જઈને તેને કાયદો કદાચ હાથમાં લઈ લીધો છે. પણ અહીંયા બીજી તરફ પણ આપણે જોઈએ છીએ કે દીકરી ઉપર એટલો બધો અત્યાચાર કેમ કરવામાં આવી રહ્યો છે. આ સમયની અંદર જયારે વિમેન એમ્પાવરમેન્ટની જયારે વાત કરવામાં આવે, સ્ત્રી સશક્તિકરણની જયારે વાત કરવામાં આવે છે, ત્યારે આ સમયની અંદર જયારે અત્યારે છોકરીઓ ઉપર જે અત્યાચાર કરવામાં આવે તો આ સૌથી મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્નોના જવાબ આપણી પાસે આપવા માટે ઉપસ્થિત છે એવા રુઝાન ખંભાતા સોશિયલ રિફોર્મિસ્ટ રુઝાનને આપણું સ્વાગત છે. રુઝાનબેન, સૌ પ્રથમ જયારે વાત કરવામાં આવે છે આ ઘટનાને આપણે થોડું પછી લઈએ, પણ પહેલા જયારે વાત કરવામાં આવે કે વુમેન એમ્પાવરમેન્ટની જયારે વાત કરીએ છીએ આપણે, બધા નેતાઓ મંત્રીઓ હોય કે વડાપ્રધાન હોય, દરેક વ્યક્તિ પોતાના ભાષણની અંદર કમસે કમ 3 મિનિટ વુમેન એમ્પાવરમેન્ટ વિશે બોલે છે. હવે સ્ત્રીઓ વિશે બોલે છે, સ્ત્રીઓને સમાન દરજ્જો આપવામાં આવે છે એવું બોલે છે, 35% નથી 50% અનામત આપવામાં આવે છે એવું બોલવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક હજી છેવાડે અથવા તો ક્યાંક અંદર જયારે આપણે જોઈએ છીએ ત્યારે હજી સુધી કોઈ જ પ્રકારની આ ભાષણની કે કોઈ જ પ્રકારના કાયદાની અસર તો જમાઈઓ ઉપર અથવા તો તે સાસરી પક્ષ ઉપર નથી થવા પામી. શું આપને એવું લાગે છે? તમારી વાત 100% સાચી છે કે જે અસર થઈ ગઈ એ આવી રોલ ટોકિંગ આપણે પોઝિટિવ સ્ટેપ્સ લઈ રહ્યા છે એમાં કોઈ ડાઉટ નથી, નતા બધા કિસ્સાઓ સામે ના આવે, પણ એ સામે જેટલી જલ્દી ફાસ્ટ થઈ જઈએ અને એ સામે જેટલા શું કહેવાય પગલાં લેવા જોઈએ, એમ દિવસ કાયદાઓ છે, પોલિટિશિયનોના ભાષણ ફોર છે પણ ઘણા ભાષણ અગેન્સ્ટ બી છે. અત્યારે આપણે ટોપિક ડિસ્કસ નહીં કરીએ પણ બધાને ખબર છે કે કેવી લડાઈઓ કરે છે પોલિટિશિયનો, જેના મધ્યે છે વર્બલ ડાયરિયા યા શું કહેવાય પેલી અમે ઝારખંડ કહીએ છીએ, ઘણી વાર સોરી ફોર બેટ, કારણ કે લોકો જે બોલે છે લોકોને ઘણી વાર ધ્યાન નથી દેતું. બટ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આમાં સહન કરવાનું આવે છે બેનને દીકરીને, અને આપણે જે જે પોઈન્ટ પર આપણે અંડરસ્ટેન્ડ લડી રહ્યા છીએ, અને એવું નથી કે બેનો અંડરસ્ટેન્ડ નથી કે તમને સમાનતા જોઈએ છે કે ભાઈ, કારણ કે એ એક સમાવી લેવાનો પોઈન્ટ જ નથી, કારણ કે આ બંને બે પૈયા કહેવાય, જેમ કહેવાય કે સ્કૂટરના બે ટાયર ટ્રેક્ટરના બે પૈયા છે અને બંને પૈયા જોડે ચાલવા જોઈએ. યસ ઇન ટર્મ્સ ઓફ કે એ લોકોને અગર એક મોટું ટ્રેક્ટરનું પૈયું પેલું એ રહી ગયા છે કે એક પૈયું મોટું હોય અને એક નાનું હોય તો ઓબ્વિયસલી ટ્રેક્ટર ના ચાલી શકે. પણ અગર આપણે અત્યારે જે પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરવા માંગીએ છીએ સોસાયટીની, મારે બહુ ઇમ્પોર્ટન્ટ અત્યારે એક એસ્પેક્ટ આપવો છે તમને સોસાયટીમાં. ઘણી વાર આપણે કહીએ છીએ કે દીકરીઓને આપણે સશક્ત કરશું, પણ મારે આજે ચીજ કહેવી છે કે દીકરીઓ સશક્ત છે એ ઘણે દીકરીઓ જોડે કામ કરું છું, નાની ટી લઈને મોટી અને આંટીઓની બી વાત કરું છું, એ લોકો સશક્ત છે, લોકોને પોતાનું પૂરું પાડી શકે છે, લોકોનું ધ્યાન રાખી શકે છે. એક્ઝામ મજે બધા સરસ પૂરી 1540માં કામ કરું છું, 1500 થી 1700 બહેનો છે અને 800 દીકરીઓ છે. એ બહેનોની તમને કહું, તમને કદાચ નહીં ખબર હોય કે બહેનો પોતાનું ઘર સાચવે છે, રોજ એની શું કહેવાય શાકભાજી જેને જે કામ કરવા જાય છે, રાતે આવે છે અને લોકોને દારૂ જે પછી એની પાસે પૈસા લે છે, છીનીને છે, તમને શું લાગે છે પૈસા છીનીને છે તો એ આપી શકે, એ રોકી શકે છે? પણ
જે સમાજવાદી છે, સમાજના દર્દીઓ પૈસા આપી દે છે તાકી ઘરમાં શાંતિ રહે, અને એના છોકરાઓને શું એના મેરે સેક્રિફાઈસ એના બાળકો માટે હોય છે, એટલે એના છોકરાઓને કઈ સમાજમાંથી બેદખલ ના થાય અને છોકરાઓનું ફ્યુચર ના બગડે એટલે આ બધું સર્જન કરે છે. એટલે મારા અંદાજા કેવું છે કે આપણે જયારે બી હું તો બધા નેતાઓને બી કહું છું કે તમે બોનોની એટલી ચિંતા ના કરો, બોનો પોતાનું ફેરવી શકે છે. તમે ચિંતા કરો કે તમે બોનોની તમે એટલે બધા જે છે બોનોની લાઈફમાં આવીને મેસ ના કરો, વચ્ચે દખલ અંદાજ ના કરો, એ લોકોને જે કરવું છે કરવા દો. કારણ કે જ્યારે આપણે એ લોકોને જે કરવું છે કરવા દઈશું અને મેસ નહીં કરશું ત્યારે બોનો તો સશક્ત છે, આપણને મારી જશે, પણ આપણે એ લોકોને દબાવીએ છીએ, એના કરતા આપણે ઊંધું કામ કરીએ છીએ. આપણે બોનને કંઈક કરવું હોય તો આપણે રોકીએ, આપણે ઘરના ઘરે જઈએ, પેટ્રાઇકલ સોસાયટી જે હંમેશા કહું છું કે એમાં શું છે કે પેટ્રાઇકલ એટલે પિતૃત્વ કરતા સોસાયટી, એટલે ઘરમાં કરો બાપ આપે લો યા હસબન્ડ લો યા ભૂલ લો, કશું કરતા નહીં, ખાટલે પડ્યા હોય યા દારૂ પીને બેઠા હોય યા બેનની કમર પર જિંદગી જીતતા હોય, પણ એ લોકોને પોતાની મતદારી બતાવવા તેની હોય વિચારે દબાવે ત્યાં ગયું શું ગયું ત્યાં નીચે બધું વાળે આવ્યું કઈ તો એના પર શક નહીં કરે. બાપા હસબન્ડની વાત કરો તો એને કશું આવડતું નહીં, નિખર ન હોય તો શક કરેલો બિચારે મહેનત કરતી લાઈફ પર જો જોબ બી કરતી હોય અને ઘર બી સંભાળતી હોય. એટલે અમારે અંબેસા બેનોને કહેવું છે, બેનોએ કહેવું છે કે ભાઈ એને અમારું ફરી લેશું, તમે એમને શાંતિથી જીવા દો ને અમારા લાઈફમાં મેસ ના કરો. એ આપની વાત એકદમ સાચી છે ઉઝાનબેન, પણ અહીંયા જયારે વાત કરવામાં આવે છે કે ઘણો મોટો એવો વર્ગ છે કે જે એક્સેપ્ટ પણ નથી કરી શકતો કે પોતાની વાઈફ તેના કરતા વધારે કમાય. આ એકદમ કહી શકાય કે નગ્ન સત્યતા છે આપણા સમાજની, કે જયારે બહાર જયારે કોઈ બે વ્યક્તિ વાત કરે છે કહી શકાય ને, પેલે એકદમ આપણે ટિપિકલ વર્ડમાં જયારે કહીએ કે ઈગો હર્ટ થતો હોય છે, પણ અહીંયા જયારે વાત આવે છે કે કોઈ એ પ્રકારે અત્યાચાર ગુજારવાનો, તો તમારામાં એટલી તાકાત છે પુરુષ જાત થઈને, જો ભારત એક પુરુષ પ્રધાન દેશ છે, તમારામાં એટલી તાકાત છે તો કમાઈને બતાવો, અથવા તો જયારે સ્ત્રીની ઉપર જયારે અત્યાચાર કરો છો ત્યારે ઈગો તમારો ત્યારે હદ નથી થતો ત્યારે તમને કોઈ એ પ્રકારની શરમ જ નથી આવતી, એ પણ એક બાબત છે. હવે પ્રોબ્લેમ શું થયો છે બેન, આપણે જે પિતૃત્વ હતા પેટ્રાઇકલ સોસાયટીની વાત કરી છે એમાં બહેનોને મારવાનું વર્ષોથી ચાલતું હતું. ખરી રીતે આપણે જે બહેનો પર હાથ ઉપાડો તો એને તો કાયરતા કહેવાય, એ ભરત પણ બોલું તો એને માયાગીરી કહેવાય કે તમે બહેનો પર હાથ ઉઠાવી રહ્યા છો. પણ અનફોર્ચ્યુનેટલી આપણું પહેલાથી જે સમાજ હોય જે સમાજે માથામાં નાખ્યું છે કે ભાઈ આ તો આપણે બહેનોને મારવાનો હક થાય. બીજી ઇમ્પોર્ટન્ટ વાત આ ટોપિક સાથે રિલેટેડ જ એટલે કે જ્યારે બહેનોને અને દીકરીઓને શોષણ થાય તો એવી શોષણ થાય એવી કહી દો કે પેલા કાકા આ કાકા જે મામા આયા જે બી ઓળખાણવાળા હોય આવા બધા કરે યા કંઈક આવું એવું કરે તો બી એના એને ચૂપ બેસાડી દે, એની ફેમિલીઓને ચૂપ બેસાડી દે, બિચારી કહેવા માંગે કે કે અન્યાય થાય છે ખોટી વાત છે તો એ ફેમિલી ચૂપ બેસાડી દે કે ના સમાજમાં આપણું નામ બગડશે. અત્યારે ફેમિલીને એટલું ભાન નથી પડતું કે સમાજમાં એ લોકોનું નામ નહીં, સમાજમાં તો પેલાનું નામ બગડશે કે આવો આવો ગંદો માણસ છે, આવો ખરાબ માણસ છે, અને ઉલટું આવું બોલશે તો બિચારી ચાર દીકરીઓ બચી શકશે, ના તો આવા લોકોને છૂટા છોડે તો બિચારી ચાર છોકરીઓને બી જીવન બગાડે છે. પણ રિઝલ્ટ બને જે પ્રમાણે અહીંયા વાત કરવામાં આવે છે કે સ્ત્રીની, હવે સપોઝ આપણે જયારે વાત કરીએ એકદમ સામાન્ય અને રોજ બનતી એવી ઘટના છે કે જ્યારે કોઈ એવી દુષ્કૃત્ય દુષ્કર્મ જયારે કોઈ છોકરી સાથે થાય છે ત્યારે આ ફરી વાર એવા શબ્દ યુઝ કરીશ કે આ ફરી જે લગ્ન શક્યતા એવી કંઈક છે આપણા સમાજની કે સૌથી પહેલા એ છોકરીને ના પાડવા માટે અથવા તો એ છોકરીનો અવાજ દબાવવા માટે તેની મા કાકી માસી જ ત્યાં પહોંચે છે. બીજી સાચી વાત છે, એ કેમ પહોંચે છે, એટલા માટે પહોંચે છે કારણ કે એ જે રીતે મોટી થઈ છે એને એક શીખવાડવામાં આવી છે, કારણ કે એ બી જયારે નાની હશે એનાથી મનમાં ઈચ્છાઓ હશે એમ્બિશન હશે એને બી આવી ગમતું હોય. અગર એ નાની દીકરીને રોજ એના મમ્મી પપ્પાના ઝઘડાયા પપ્પા મમ્મીને મારતા જોઈએ તો એને નહીં ગમતું હોય, કીધું કે ના દીકરા આ તો આપણા નસીબમાં છે, આપણે એઝ અ લેડી આપણે કરવું જોઈએ, આપણે કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ, આપણે બલિદાન આપવું જોઈએ, એટલે એટલે એ શું થાય એ જોઈને મોટી થાય. હવે જયારે જોઈને મોટી થાય છે ત્યારે ઓબ્વિયસલી એની દીકરીને શીખવાડવાની છે, કારણ કે જેમ ના કહો તો બાપ સિગરેટ પીતો તો છોકરો સિગરેટ પીએ, બાપ ચોરી કરતો તો છોકરો ગયો ચોરી કરે, એવી ચોરી છે. એટલે ઓબ્વિયસલી એને એવી દીકરીને શીખવાડે કે ભાઈ તારે આપણે લેડીઝ કહેવાય આપણે ચૂપ બેસો આપણે મનતા રહે અને આપણે આમ કરો તેમ કરો, એ બધા નાટક ચાલતા ચાલતા બિચારી પેલી છોકરી જે હિંમત વાળી હોય એને કંઈ કેવું હોય તો એને બતાવી દે. હવે બીજો બેન એટલે નથી બતાવતી કારણ કે એની માં ખરાબ છે, એ એટલે દબાવે છે કારણ કે એને સમાજથી લીક છે, એ એટલે દબાવે છે કારણ કે એને થાય છે કે હવે એ બોલશે તો એની દીકરીને કોઈ પરમ છે નહીં, એટલે દબાવે છે કે એની દીકરીને શું ઈચ્છે છે, એટલે નથી દબાવતી કે એની દીકરીનું ખરાબ ઈચ્છે છે. પણ અનફોર્ચ્યુનેટલી એ માતાઓને ખબર નથી, જો તમારે સમજાવવું જોઈએ આપણે બધા સમજાવવું જોઈએ કે તમે આ ખોટું કરો છો, તમે તમારી દીકરીને સોકોલ બચાવવા માટે તમે બીજી દસ દીકરીઓને સેક્રિફાઈસ કરાવી રહ્યા છો, બલિદાન કરાવી રહ્યા છો,
ભાગ કે જે માતાઓ કે જેની વગર જેની રિલેશનમાં લેડી ની અત્યારે વાત કરું તો એ લોકોને ઈચ્છા હોય લેવાની ત્યારે એવું શું થાય માતા સ્ટોપ કરાવે માતા એની આ રીઝન માટે સ્ટોપ કરાવે બે રીઝનો માતાને સ્ટોપ કરાવે એક તો એ શોખ હોય સમાજ અને બીજો એનો પોતાનો ઈગો કારણ કે એને સમાજનો વધારે ઇન્ફોર્મેશન મળે એને સમાજનો વધારે લેવાન દેવાન કરવાની રોકડાની કે દારૂ પાણીની કે જેની એટલે એનો બાપો બી દબાવે અને બાપાને એને સેન્સિટાઇઝેશન ના આવે એવી તમને કહી જાય બાપા એટલે સેન્સિટાઇઝેશન એટલે ના હોય કારણ કે આ જેને મોટો થયો એને એને એ છોકરાની જોડે કે એના બાપા એવી બીજીને માને મારતા હતા તો એને થાય કે મારો ની હેલ્પ થાય છે એટલે એમાં શું થાય કે પેલી છોકરીને પોતે માર્યું આડાગ્યા કર્યું જે બી આવે એનું કામ કર્યું એટલે આ આખી જે આખી ગંદકી છે આ ગંદકી કાઢવાની જરૂર છે એમાં સાચું કહું તો આ છોકરીઓનું સશક્તિકરણ સારું છે પણ હવે વધારે સશક્તિકરણ ફેમિલી મેમ્બરોને જોઈએ છે તાકી જે આપણે અત્યારે વાત કરશું એ પોઈન્ટ ઓફ વ્યૂથી જી જી તો આપણે જયારે મેઇન પોઈન્ટની જયારે વાત કરીએ રુઝાનબેન કે ગાંધીનગરમાં જે ઘટના બનવા પામી છે નોર્મલી જયારે પણ આવા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આપણે જોતા જ હોય છે કે હકીકત કંઈક હોય છે ઓન પેપર કોઈક હોય છે અને પછી પાછળથી જે નવી હકીકત એટલે ત્રણ પોઈન્ટ અને ત્રણ ફાંટા અહીંયા પડતા હોય છે એકદમ ફરીવાર આપણે જે પ્રમાણે વાત કરી કે આવી જ કંઈક સત્યતાઓ બાબતની આપણને જોવા મળતી હોય છે અને એકચ્યુઅલી એવું હોય છે કંઈક કે એ બાબતની સાચી હકીકત જે ત્રીજા પોઈન્ટ ઉપર હું જે બોલી કે સાચી હકીકત તો કદાચ આપણને ખબર જ નથી હોતી કારણ કે જ્યારે મીડિયા અને બીજા લોકો તો મુદ્દાને ભૂલી ગયા હોય છે ત્યારે જ નવી હકીકત બહાર નીકળતી હોય છે આ એકદમ સાચી વાત છે તો આપણે શું કહેવું છે કે આજે ગાંધીનગરમાં જે ઘટના બનવા પામી છે બધી જ બાબતો આપણી સામે છે મારી આંખે દેખાય છે પણ ઘણી વખત એવું પણ હોય છે કે મારી આંખે દેખાતું કે સાચું હતું નથી તો આપણે શું કહેવું છે આ બાબતે સૌથી પહેલા તો જે ગાંધીનગરમાં ઘટના બની છે સૌથી પહેલા તો ગાંધીને ગુજરાતમાં લઈ છું એટલે મને વાયોલન્સ કંડમ કરે તો વાયોલન્સ સારું નહીં પણ મારે આમના પપ્પાને એટલે દીકરીના પપ્પાને અને પેલા નસસાને કોંગ્રેચ્યુલેશન કર્યું છે કે સાહેબ તમે આજે જે કર્યું છે એ તમે એ નાખો બેસાડ્યો છે તમે બતાવ્યું છે કે તમે સમાજથી લડતા નથી સોખોળ સમાજથી છીછો સમાજથી તમે નથી લડતા તમે તમારી દીકરી જોડે ઉભા રહ્યા અને તમે પેલા જમાઈને શીખ શીખવાડ્યું બહુ જ સારું કર્યું તમને આગળ મળી શકે તો આ મેડલ બી મળવું જોઈએ કારણ કે તમે એવું સરસ કામ કર્યું છે તમારી દીકરી માટે ને તમે બીજી 10 દીકરીઓને બચાવી છે તો એમ કહી દઉં કે આજે આપણે તમે આ કર્યું તો બધી ચેનલોમાં આજે તમે ડિબેટ ચાલી રહી છે સૌથી ઇમ્પોર્ટન્ટ બીજું કે જે માતાઓ સોરી બટ અગર મેં ગ્રફ વર્ડ કરું કે જે નાપુંસક માતાઓ આ જોતા હશે એ લોકોને આજે શરમ આવશે કે જ્યારે એવી દીકરી એમને કમ્પ્લેન કરે છે કે પપ્પા મને ત્યાં મારે છે આ દહેજ માગે છે આ કમ્પ્લેન ના કરે તો દેખાય વિચારી સુધી કઈ મારેલું હોય તો એ બાપાઓ ચૂમ બેસે છે એ ફેમિલીઓ ચૂમ બેસે છે કારણ કે ભેગા છે કે એની કઈ બીજી બી દીકરીઓ પર નહીં જાય અને દિવસ આપી દેશે એ બધાએ આજે જોવું જોઈએ આંખ ઉગાડીને અને એ લોકોએ શરમ આવી જોઈએ કે એક બાપા એક ઉભો રહ્યો છે હવે તમે ઉભા રહો ના તો કાળ ઉઠી તમારી દીકરીને આડે એવું થશે જે વર્ષોથી થયું છે અને તમે મારે એવું નથી કહ્યું મારે ઉકસાવા નથી કે તમે બધા ગંદા લઈને જમીને મારો પહોંચી જાવ ના પણ મારે કહેવું છે કે તમારે વચ્ચે પડીને બોલવાનું જમીને એ મારી છોકરીને આવતો નહીં આજ પછી વાંચે તો તમે જોઈ લઈશ એવું તો તમે કહી શકો ને એને બહુ ઓછા મારી પાસે તેવા કેસીસ છે એટલે મારું જીગર જાણે છે કે એવા બહુ ઓછા બાપાઓ છે એ બધા એવા આ તો કઈ બી બને દિવસ એક કહેવા માંગુ છું કારણ કે એમને ચાર દિવસ પહેલા જ થયું છે સ્ટોરી આવી છે અને એની પર કામ કરે છે કે એક બાપાની દીકરી અભ્યાસ કરી લીધો તો એમના પર ચૂપ બેઠે છે સમાજના ઘરથી તો એને સરળ નથી આવતી કે ભાઈ તારી દીકરી અભ્યાસ કરે છે તો તું ચૂપ જવા બેઠે છે ન્યાય તો ન કરી પણ નહીં એ નથી કરી રહ્યો એને જે છોકરાને લીધે છોકરી અભ્યાસ કરે છે બાપે ચૂપ બેઠે છે એ જોતો તો એને બી કહ્યું છે કે તમે શરણાવો તમે અગર તમારી દીકરી માટે ઉમાની લેશો અને આવી ગયો દીકરી સશક્તિકરણની વાત કરશે ભરાવશો ભરાવશો તો શું ફાયદો થશે એના કરતા દીકરી જોડે ઉભારો અને આવા આવા એક્ઝામ્પલ સેટ કરો તો હું ગેરંટી કહું છું કે આપણા ઇન્ડિયામાંથી બે વર્ષની અંદર એક બે વર્ષની અંદર આ ડોમેસ્ટિક આજે વાયરસ થયેલું છે નીકળી જશે આપણી વાત એકદમ સાચી છે રુઝાનબેન પણ જયારે વાત કરવામાં આવે છે કે ફેમિલીની છોકરી જયારે નાનપણથી એટલા લાડકોડથી કેટલી બધી કષ્ટી રહે છે ને જયારે એને મોટી કરવામાં આવે છે પણ જયારે ફેમિલી તરફથી અને આવું એકદમ મરી આંખે આપણે જોઈએ પણ છીએ અને સાંભળીએ છીએ કે જયારે પોતાની મા પોતાની માસી કાકી જયારે છોકરી ત્યાંથી નથી સહન થતી અને ત્યારે જયારે પિયરમાં આવીને આ પ્રકારની ફરિયાદો કરે છે ત્યારે તે લોકો જ એને સમજાવવા આવે છે કે બેટા તારી ડોલી જે જગ્યાએથી ઉઠી છે અને ત્યાં ગઈ છે તો અર્થે જ ક્યાંથી ઉઠશે આ કેમ આવી બધી વાહિયાત વાતો થઈ રહી છે એટલે હજી સુધી કેમ એ
ધોનીમાંથી જે લેવા સ્ટુપિડિટી અને એક્સેપ્ટ કરી લેવા સ્ટુપિડિટી ને આપણી સ્ટુપિડિટી ના લીધે હું ધોનીમાંથી બહેનોને કહું છું કે બહેનો પેલો હિંમત રહેલો નથી એ તો લાઈનો છે આપણી સ્ટુપિડિટી આપણી મૌકુફી ના લીધે પેલાને ફાવતું થાય છે અગર હું રિપીટ કરું છું બેન કે બેન બહેનની દુશ્મન નથી જે મેં પહેલા તમને કહ્યું કે અગર એની દીકરીને ચૂમ બેસાડે છે કાકા કાકી જયારે કાકીઓ ચૂમ બેસાડે છે ખાલી સમાજના લડકી અને પોતાની છોકરીનું હિત માપન એ લોકોએ નથી જોતા કે આ હિત હત્યા અહિત છે એવું છે એ લોકોને ભાન નથી પડતું એને તમે એક ચાલે એવાની હિંમત હતા અને 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 ઓબ્વિયસલી કારણ કે હવે તમને એક મેં 10 કેસ આપું જેમાં છોકરીઓ અત્યારે નવો કેસ છે કે છોકરી પરવેલી છે જેમ આ કેસ માં છે ને છોકરી પરવેલી છે છોકરાનું લગ્ન છે બીજી જોડે આ કેસ માં એવું છે કે પેલા લોકો બીજા જોડે લગ્ન હતું કે પેલા લોકો ભગવાન જાણે અને તો છોકરી સહન કરે છે કેમ સહન કરે છે મારું લગ્ન આવ્યું છે અરે તારું આવ્યું છે તો હું તું તારે તો લેવું જોઈએ એના મા બાપ એને ચૂમ બેસાડે છે જ્યારે છોકરી હજી ભરેલી ભરેલી છે એટલે માગ્યું હોય તો દાદ ભગન તો તમે લાઈફ માં બીજું કઈ ના કરી શકો એટલે અને અને એ લોકોને લો બી છે કે ભાઈ તમારું માગ્યું હોય ને પેલા બીજો નજરા કરતો હોય યા પરવેલો હોય બીજે તો એને વિજય નો કેસ થઈ શકે છે અને તમને ભરણ પોષણ મળી શકે છે બાબુ તમે પાડી શકો છો પણ ના એ ભાન નથી પડતી જોને ભાન નથી પડતી બંને તો નીકળીએ તો ભાન પડે છે એ મા બાપ ને ભાન નથી પડતી અને ઘણી વાર એવું થાય છે કે જયારે એના મા બાપ થાય છે કે સમાજવાદી યા ચાર લોકો શું કે છે યા મારી બીજી દીકરીઓ પરણાવવાની છે અને એટલા માટે એટલે ફરી રિપીટ કરું છું કે બેન પ્લીઝ આપણે લેન લેન માં દુશ્મન નથી પણ હા ખાલી પ્રોબ્લેમ એ છે કે આપણે જે વિચારે છે કે આ કરીશ તો મારી દીકરીને હિત થશે કે આજે બધી મમ્મીઓ આંટીઓ દાદીઓ કાકીઓને કેવું છે મારે કે તમે હિત નથી કરતા અમિત કરો છો એટલે બેટર છે કે તમે બહાર આવીને ઉંધારો અને તમે જે તમારી જોડે આખો સમાજ હશે એ મારી ગેરંટી છે કારણ કે આજની તારીખમાં તમે બધા કેસમાં જોયું હોય તો આખું સમાજ ઉભો રહે છે નિર્ણય ઉભો રહે છે અને ન્યાય મળે છે પણ તમે તો ઉધારો એની પહેલા મહેનત કરો પહેલ કરવી જોઈએ એક્ઝેક્ટલી રીઝન ભાઈ અચર વાત કરીએ આપણે જે પ્રમાણે વાત કરી કે કાયદાનું ભાન અને જે કાયદો ઘણા બધા કાયદા બન્યા છે એટલીસ્ટ મેં પહેલા પણ જે તમારે વાત કરી કે ઘણા બધા કાયદાઓ બનવા બનાવવામાં આવે છે નવા પણ કાયદા છે જેટલી તમને રોડી પરથી ચાલતા જાય છે કોઈ ફક્ત વ્યક્તિ સામાને તમારી સામે સીધી મારે છે તો પણ કાયદો છે 509 હા 509 કરી લે પણ તમે એને સજા આપી શકો છો પણ હવે જયારે વાત કરવામાં આવે છે કે કાયદો છે તો તેનો ઉપયોગ કારણ કે ઉપયોગ કરવો કેવી રીતે એ પણ જાણકારી મેળવવાની જરૂર છે તેની સાથે સાથે એજ્યુકેશન ની પણ વાત છે હજી હું અહીંયા એક બીજી પણ વાત આપને કરીશ કે એજ્યુકેશન ની વાત એકદમ સાચી છે પણ અત્યારના ઘણા એવા પણ સમાજમાં દાખલા છે કે છોકરી ફૂલથી એજ્યુકેટેડ છે પણ તો પણ એક લોકો જે સહન કરી રહી છે સાથે વાત હવે એમાં એક બીજો બી દાખલો સાથે સાથે કહી દઉં તમને આજે એક સત્ય છે એટલે આ લેફ્ટ સાઈડ તો બીજી સાઈડ તમને કહી દઉં છું કે મારી પાસે ડોમેસ્ટિક વાયલન્સ એવા બી કેસ આવે છે કેવા કેસ કે જેમ તમે બહુ છોકરી શિક્ષિત બી અને મોટા ઘરમાં પરણી હોય જીજે વેલ ટુ માય ફેમિલી જેની મર્સરી મને રોજ રોજ વાળું ફેમિલી અને રોજ રાતે ઢોલ ડપાટ ખાય અને સવારે લિપસ્ટિક લીલી લાવી લગાડી ને કીટી પાટી લઈને ઘૂસીને બેગ અને ઘીની છીના બૂટ અને સરસ ગાઉન પહેરીને જાય હવે એ છોકરીને જયારે અમે કહીએ છીએ કે ભાઈ આ ડોમેસ્ટિક વાયલન્સ છે આની પર આ થાય તો એ નાનું આગળ જે મારી ફેમિલીની ઇજ્જત નથી અને કહે છે કે ભાઈ તમે તારી ફેમિલીની ઇજ્જત ની પરવા છે તો જેટલી તમે પરવા છે તારા હસબન્ડ ને સાચેના વાળાને એટલી પરવા હશે ને તો કે ના ભાઈ મને તો બહુ પરવા પણ સત્ય આ નથી સત્ય એ છે કે છોકરીને એના પેલી જે મોટી બીએમડબ્લ્યુ ની ગાડી મળતી હોય પેલી બીજી મળતી હોય એનો એનો લાલચ છે અને બધા માટે ચૂમ બેસે એટલે એવી છોકરીઓ માટે મારે કશું જ કહેવું નથી અને બાકી જે ભણેલી ગણેલી છોકરીઓ દીદી જે ભણેલી ગણેલી જોબ કરતી હોય રોજ રાતે ઘર ઘપાટ થતી હોય એ મને માટે છે ત્યારે ઘણી વાર એને બ્લેકમેલ થાય છે ઇમોશનલ બ્લેકમેલ અને આપણી બહેનોનો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આપણે બધા ઇમોશનલ બહુ છીએ એટલે જયારે તમે ઇમોશનલ બ્લેકમેલ થાય ફેમિલી માટે પપ્પાની ઇજ્જત માટે બાળકો માટે ક્યાં તમે ગધેડા અને સારી બચ્ચા દીધા ભાઈ એવું તો ના કહેવાય પણ હવે એ લોકોને ખબર નથી પડતી કે ભાઈ તમે તમારા બાળકો માટે એ એક્ઝામ્પલ આપું તમને કે જયારે રોજ રાતે ઢોલ ઘપાટ થતી હોય તો તમને શું લાગે છે પેલા તમારા નાના બાળકોને ગમે ના ગમે પણ એ લોકો કઈ રીતે મોટા થઈ રહ્યા છે કે ભાઈ તમે છોકરો જોઈ છે કે આ ઢોલ ઘપાટ કરવાનું તો મારો હક બને ને છોકરી જોઈ રહી છે કે આ મારા મમ્મી ખાય છે એટલે મારે બીમાર ખાવાનો એટલે તમે બાળકો માટે શું કહ્યું બીજું બાળકો હોય તો તમે ગલત રોંગ એક્ઝામ્પલ આપો છો ને આવા બાળકોને પેદા કરો છો એટલે એ લોકો મોટા થઈને એ લોકો યાદ કરશે એટલે આખી સાયકલ છે ને ક્યાંક બ્રેક કરવી પડશે ને હા ના ટાઈમ છે બ્રેક કરવાનો ના તો આપણે આટલા જે 50 સાઈડ વર્ગ ઇન્ડિપેન્ડન્સ બધી જે 6 સાઈડ ચિત્રો જોઈ રહ્યા છે ડોમેસ્ટિક વાયલન્સ એ વધતા જશે એના કરતા તમે બ્રેક કરીએ તો બ્રેક મને બહુ સિમ્પલ આઈડિયા આપી દો તમે બહુ વધારે આપણે બુદ્ધિ નથી ચલાવવાનું તમને આઈડિયા આપવા માંગુ છું અને આખો સર્વે થયો છે અને રિસર્ચ થઈ છે રિસર્ચ એવું કહે છે કે જયારે તમારો બોયફ્રેન્ડ
બોયફ્રેન્ડ હવે એકદમ શાંતિથી સાંભળજો, જયારે તમારો બોયફ્રેન્ડ કે તમારો હસબન્ડ બોલી ફર્સ્ટ ટાઈમ તમને સીધું પણ થાળ થપ્પડ નહીં મારે, ફર્સ્ટ ટાઈમ તમને ટપલા ટપલી કરશે, ત્યારે તમારે શું કરવા છે, ત્યારે તમારે તરત સિરિયસ લેવાનું, એ મને નહીં આવતો કઈ ના આવતું, જોરથી બૂમ પાડવાની છે. તમે અગર કારણ કે એ છે સામે હસી લેજો, ના ના હું તમને મજાક કરતો હતો તો તમારે એમને કે છે મને મારે મને મારે મને મારે તમારે કહે નહીં, મને તારી મજાક નથી ગમતી, આજ પછી તારે મને અડવાનું નહીં. તમે અગર એક વાર આવું જોરથી બે છે, બે વાર જોરથી બે છે, ત્રીજી વાર એની તાકાત નથી તમને અડવાનું, પણ અગર તમે બી કહેશો મેં મજાક કરી તેવી કરી મેં બી કરી તો આવું તો થોડું ચાલી રહ્યું છે. જયારે તમે આને સિરિયસલી લેશો, આ સર્વે રિસર્ચ કરી રહ્યું છે કે તો ઘણા ચાન્સીસ 95% ચાન્સીસ કે બરાબર કે તમને તમે મનસ્થિત વાયલન્સનો શિકાર નહીં બનો. તમે એવું ના વિચારતા કે તમે રૂમ પાડી છે તમારો પ્રેમ ઓછો થઈ ગયો, અગર તમે તમને તકલીફ મારી છે તો એનો મતલબ કે હી યુઝ ટ્રાય ટુ સી કે તમે કે માર કરી શકશો, ધીરે ધીરે તકલીફ મારવાનું વધારશે, એટલે તમારો ફોન કેમ ઓછો નથી થતો, યુ હેવ ટુ પુટ યોર ફોન ડાઉન. જી જી, એકદમ સાચી વાત કરી છે રીઝાન. મને એક બીજી પણ જો પ્રમાણે આપણે વાત કરી કે એક લાલચ હોય છે એક લાઈફસ્ટાઈલની છોકરીઓના, કે ફાધરનો ત્યાં જે પ્રકારની લાઈફ સ્ટાઈલ હોય છે તેનાથી હાયર એન્ડ હાયર બ્રેન્ડેડ બ્રેન્ડેડ જે કહી શકાય કે સેવ કરવાની યુનાઇટેડ કોમામાં જે બ્રેન્ડેડની જે આપણે વાત કરીએ તો એક્ઝેક્ટલી કંઈ થોડું જ હોય છે. પણ આ બધી બાબતોની અંદર આપણે એવું નથી લાગી રહ્યું કે આ બધી બાબતોમાં આપણને એવું લાગે કે ખૂબ જ વેરી થયેલી જોઈએ આપણે, અથવા તો એકદમ ટીપટોપ છોકરીઓ હોય અને એકદમ પોતાની જાતમાં, આવો ફરી વાર કહીશ કે યુનાઇટેડ કોમામાં પોતાની જાતને સાચી માનતી પોતાની જાતને ઇન્ટેલિજન્ટ માનતી છોકરીઓ જ આની બાબતમાં વધારે ફસાય છે. કારણ કે એમને ભવિષ્ય દાખવાની અથવા તો ભવિષ્યમાં શું થવાનું છે તેનો ખ્યાલ જ નથી હોતો, કારણ કે એ લોકો એ દિવસે રાતના ઘરે હોય ત્યાં પણ એ લોકો ફક્ત રાતના દિવસની પાર્ટી એન્જોય કરી છે, કોઈ ભવિષ્ય વિશે એમને વિચાર નથી કર્યો, કોઈ સમાજ વિશે વિચાર પોઝિટિવલી રિઝલ્ટ પોઝિટિવલી કહું છું કે સમાજ વિશે પોઝિટિવલી એમને જાણવાની કોશિશ નથી કરી, દુનિયાના હકીકતમાં શું થઈ રહ્યું છે તેના વિશે જાણવા નથી કોશિશ કરી, ફક્ત તેમનો એક સર્કલ છે એક ફ્રેન્ડ ગ્રુપ છે, લોકો તમને રોજ બોલાવે છે ફોન કોલ્સ કરીને જાઓ છો, જઈને પાર્ટી કરો છો, પાર્ટી કરો છો, એમાં જ તમારી લાઈફ જે છે ત્યાં જ પૂરી થાય છે, કારણ કે એ લોકોને એ પૂરા શરીરની અંદર કોઈ એવો ટાઈમ જ નથી મળતો કે સમાજ વિશે વિચારે કે કોઈ છોકરી વિશે વિચારે કોઈ પીડિતા વિશે વિચારે, અહીંયા તો ફક્ત જલસા કરવાનો ટાઈમ છે, કદાચ એક છોકરીઓ જે પોતાની જાતને સો કોલ્ડ ફેશનેબલ માને છે તે જ છોકરીઓને વધારે હેરાન થાય છે. તમારી 100% સાચી વાત છે. હવે તમને મારો જ એક્ઝામ્પલ આપો કે અમે નાના હતા તો અમે નાના આપણે મગજ બહુ પેલું સફ સફ હોય એટલે આપણને આવું બધું ઘટતો ન ગમે, પાર્ટી ગમે ને આ ગમે ને આપણને બી ડાન્સ કરવા ગમે ને આપણને બી ડાઉનલોડ કરવા ગમે બધું જ ગમે. પણ અહીંયા પેરેન્ટિંગનો સવાલ આવે છે, આપણે પેરેન્ટિંગનો અત્યારે લેક્ચર નથી લઈ રહ્યા પણ જયારે આ પેરેન્ટિંગના સવાલમાં બી ઘણી વાર ગમે આજની તારીખમાં શું થાય છે કે જે અમીર માઈ બાપો છે એમની પાસે પૈસા છે પણ ટાઈમ નથી, એટલે લોકો છોકરીઓને આવું બધું આપી 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 આપીને ખુશ કરે, પેલી છોકરી આખો દિવસ જે જલસા સોપાલ જલસા બેસા જે એ એના મા બાપ આ બાજુ છે કે એ લોકોને કેવું જલસા બીજી રીતે કરતા હોય એટલે છેલ્લી જલસા એવી રીતે કરે, અને જયારે આ છોકરી મતલબ એવું કઈ સંગીત વિશે ભોય નહીં ભોય નહીં, અને જયારે આ છોકરી પછી પછી એના હસબન્ડ ને આવે જે ઊંચા ઘરમાં પણ આવે મળી મળે ઊંચા ઘરનો અને પેલા બી કેવી રીતે મળે અવાજ હોય એ બી કઈ જલસા કરતો જ હોય, એટલે અને એને બી આમ ઢોલ ઢપાટતો ખબર જ હોય અને એને ખબર હોય તો ઢોલ ઢપાટતી પણ ચૂપ કરશે, કારણ કે એના બાપ જ શીખવાડે છોકરીનો બાપ જ શીખવાડે કે ભાઈ તું આને નોશ કરશે ભલે તો અમારે ઘરે નોશ વાળી તમને તમે પછી બીજી મળશે ને એને સોસાયટીમાં તારું સ્ટેટસ રહેશે ને આ ઇન્ટરનેટ આપણે એને પૂછ્યું, અને એટલે આખી આજે પેલી સો કોલ તમે જે કહ્યું ને મેમોની આખી ગંદી સાયકલ છે મેં જોઈ છે જીવી ઓનેસ્ટ એમાં આવી ફોર્ચ્યુનેટ થાય છે ને તે ગંદી સાયકલમાં કે બેનોએ બહાર નથી નીકળ્યું એ લોકો હતી છે, કહું છું ને ધન્યવાદ બેનો ગુમ જો હોસ્પિટલમાં આપણ મારીને આવે છે, પણ ના એને તો પેલો ગમે ભલે કહે કે સમાજ બગાડ પણ સમાજ ગમે એને રોકડાની ચિંતા હોય તો રોકડાની ચિંતા તો મેં આપણે તમે નહીં કહી વાત સાચી છે. ઇવન બેન આ તો ચર્ચા એવી છે કંઈક કે ઘણી બધી લાંબી ચાલે છે પણ આપણી પાસે પણ ડાયના પડે એના થઈ ગયો, પણ ખાસ મારે કેવું છે પેલા ભાઈને પછી સસરાને એવા પપ્પાને ફરીથી પણ ઉમેદવાર કરે છે, અને મને ખાસ કહ્યું છે કે જે બીજા લોકો જોતા હોય પ્લીઝ, કારણ કે મને ખબર છે હર ચોથા ઘરે આ પ્રોબ્લેમ છે હર ચોથા ઘરે, એટલે જે બીજા પપ્પાઓ જોતા હોય યા સસરાઓ જોતા હોય પ્લીઝ તમે આજે જાગો અને તમારી છોકરીને બચાવો, કારણ કે તમે જ કરી શકશો બીજું કોઈ નહીં કરી શકે. જી જી જી, તો દર્શક મિત્રો જે પ્રમાણે અહીંયા વાત કરવામાં આવી કહી શકાય કે એક અવાજ ઉઠાવવામાં આવી છે અને અવાજ ઉઠાવવા માટે આજે અહીંયા એક પહેલ અમે કરી છે. તો જરૂરથી અહીંયા અમારી સાથે તમામ ચર્ચા કરવા માટે અમારી સાથે રુઝાન ખંભાતા ઉપસ્થિત હતા, રુઝાન ખંભાતાનો ખૂબ ખૂબ આભાર.
તો પછી મિત્રો બે સ્પેશિયલમાં આજે બસ આટલું જ. કાલે ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.